હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીના કરંટ અફેર્સમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 3 એપ્રિલના કરંટ અફેર્સ. એનો પહેલો ક્વેશ્ચન છે કે એવા એક મંત્રાલયનું નામ જણાવવાનું છે કે જેણે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર NICને BS4 વાહનોની મર્યાદિત નોંધણી અંગે સુપ્રીમ કોર્ટના આદેશના અમલીકરણ માટે સુવિધા આપવા માટેની સલાહ આપી હતી. તો મિત્રો, એવા જે આપણે વાત થઈ છે કે એવા એક મંત્રાલયનું જે નામ આપવાનું છે, તો એ મંત્રાલયનું નામ છે મિત્રો માર્ગ અને પરિવહન હાઈવે મંત્રાલય. કયું મંત્રાલય છે? માર્ગ અને પરિવહન હાઈવે મંત્રાલય. પરંતુ જે વસ્તુ જે આ બાબતે છે, જે કોરોના વાયરસના કારણે એમના જે વાહનોનું વેચાણ ઘટવાના કારણે એમણે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે અમાને અમારા જૂના વાહનો જે છે BS4 વેચવા માટેની પરમિશન આપવામાં આવે. તો સુપ્રીમ કોર્ટના અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાની બેન્ચ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવેલો છે કે દિલ્હી સિવાયના એરિયામાં તમારા કુલ વાહન વેચાણના 10% વાહન તમે BS4 વેચી શકશો, દિલ્હીમાં વેચી શકાશે નહીં. ઓકે, નેક્સ્ટ. ઓકે, હાલના નાગરિક ઉડ્ડયન પ્રધાન કોણ છે? તો મિત્રો, નાગરિક ઉડ્ડયન પ્રધાન જે છે એ હરદીપસિંહ પુરી છે. પણ મિત્રો, નાગરિક ઉડ્ડયનની વિભાગ જે છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે, એ કેમ અત્યારે હાઇલાઇટ થયેલો છે? એનું રીઝન છે કે કોરોનાની જે આવશ્યક જે પુરવઠો છે, આવશ્યક જે દવાઓ છે, મેડિસિન છે, એ મેડિસિન ભારતના અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ જગ્યાઓમાં પહોંચાડવા માટે એક લાઇફલાઇન ઉડાન નામની એક ફ્લાઇટની શરૂ કરવામાં આવેલી છે અને જે 6 દિવસ સુધી ચાલવાની છે. એટલા માટે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અત્યારે હાઇલાઇટ ઉપર છે અને એના મંત્રી હરદીપસિંહ પુરી છે. ઓકે, નેક્સ્ટ. IT એક્ટ 1961ના કઈ કલમ હેઠળ PM કેર્સ ફંડ માટે દાન જે 100% મુક્તિ આપવામાં આવેલું છે કે પ્રધાનમંત્રીએ જે જે કોરોના વાયરસ અફેક્ટેડ વ્યક્તિઓ છે અને સાથે સાથે કોરોનાની અફેક્ટેડ વ્યક્તિઓની સેવામાં જે કર્મચારીઓ રોકાવેલા છે અને એ બધી જ બાબતો સાથે જે પીએમ કેર ફંડ માટે જે દાન લેવામાં આવી રહ્યું છે, તો એ દાન સાથે ઇન્કમટેક્સની અંદર 100% આપણને એમાં કર મુક્તિ મળે છે, જે 80G કલમ 80G હેઠળ આનો લાભ મળે છે. ઓકે, એવા ભારતના રાજ્યનું નામ જણાવવો કે જેમણે નવલકથા વિરુદ્ધાભાસ પોર્ટેબલ મલ્ટીફીડ ઓક્સિજન મેનીફોલ્ડ MOM ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો મિત્રો, એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. ઓકે, સાથે એ વાત પણ આપણે જાણવી જરૂરી છે કે આ જે પોર્ટેબલ મલ્ટીફીડ ઓક્સિજન મેનીફોલ્ડ જે નવલકથા વિરુદ્ધાભાસ છે, એ કોના દ્વારા બનાવવામાં આવેલી છે? તો મિત્રો, એ નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમના જે કર્મચારીઓ છે, વિશાખાપટ્ટનમનું જે નેવલ ડોકયાર્ડ છે એના જે એમ્પ્લોય છે, એ એમ્પ્લોય દ્વારા આને બનાવવામાં આવેલું છે. સાથે સાથે એ પણ આપણે જણાવી દઉં કે આંધ્રપ્રદેશના CM જે છે એ YS જગમોહન રેડ્ડી સાહેબ છે. એના ગવર્નર જે છે એ બિશ્વભૂષણ હરિચંદન સાહેબજી છે. એમની ભાષા જે છે એ તેલુગુ છે. જ્યારે એમની જો આ યાદ રાખવાની વસ્તુ છે કે આંધ્રપ્રદેશની અત્યાર સુધીનું કેપિટલ હતું હૈદરાબાદ, અત્યારે હવેનું કેપિટલ છે અમરાવતી, અને આંધ્રપ્રદેશની સૌથી મોટું સિટી તરીકે જે જોવામાં આવશે તો એ વિશાખાપટ્ટનમ છે. ઓકે, નવ રત્નલુ પેડલંદ રિકલ્લુ હાઉસ ફોર ઓલ પુઅર પ્રોગ્રામ કયા ભારતીય રાજ્ય સાથે સંકળાયેલું છે? તો જો એક આ વાક્યને વાંચવામાં આવે ને, તો પણ નવ રત્નલુ પેડલંદ રિકલ્લુ, આ જે ટોન જે છે ને, એ ટોન જ આપણને એવું કહી જાય છે કે એ સાઉથનું છે, ગુજરાત તો નથી જ, એ ફાઇનલ થઈ જાય છે. મિત્રો, સાચી વાત છે, કારણ કે આ વાત પણ જે આ જે પ્રોગ્રામ જે છે એ પણ આંધ્રપ્રદેશનો જ છે. અને આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે કે જે પુઅર પર્સન છે એના જે હાઉસ છે એ લોકોને આ સહાય આપવા માટેને કવર કરવાના છે. તો અંદાજિત આંધ્રપ્રદેશના 25 લાખ ઘરોને આમાં કવર કરવાની વાત થયેલી છે. ઓકે, કયા દેશ સાથે ભારતે તાજેતરમાં 70 વર્ષના રાજદ્વારી સંબંધો પૂર્ણ કર્યા છે? તો મિત્રો, 70 વર્ષ જૂના રાજદ્વારી સંબંધો જે છે એ ભારતે ચાઇના સાથેના રાજદ્વારી સંબંધો પૂરા કરેલા છે. મિત્રો, એ વાત એક પણ એ કરી દઉં કે ભારત એશિયાનો એવો એક પહેલો બિન સામ્યવાદી દેશ બન્યો હતો કે જેણે 1 એપ્રિલ 1950ના રોજ ચીન સાથે રાજદ્વારી સંબંધો બનાવ્યા હતા.
એશિયાનો પહેલો દેશ હતો જે બિન સામ્યવાદી દેશો હતા એમાંનો. ઓકે, યુએનએસસીએ સર્વસંમતિથી 4 ઠરાવો સ્વીકાર્યા છે જે વર્ચ્યુઅલ રીતે યોજાયા છે. વર્ચ્યુઅલ એટલે શું? અત્યારે આજકાલ વર્ચ્યુઅલ શબ્દનો બહુ જ ઉપયોગ થઈ રહ્યો છે. વર્ચ્યુઅલ મતલબ જે વિડીયો કોલથી થયેલો હોય, આભાસી કહી શકાય, આભાસી મીટિંગ છે, એક વિડીયો કોલથી કે બંને વિડીયો કોલથી જે મીટિંગ થતી હોય બધી વર્ચ્યુઅલ રીતે યોજાય છે. જ્યાં એક સંમેલન યોજાયું વર્ચ્યુઅલી, એ સંમેલનના પ્રમુખતા ધરાવતા દેશનું નામ શું છે? તો એ દેશનું નામ છે ચાઇના. મિત્રો, ફરીથી યાદ રાખવાની વસ્તુ છે કે યુએનએસસીના પ્રેસિડેન્ટ અત્યારે ચાઇના છે. પ્રથમ વખત જો કોઈ પણ આ 4 ઠરાવો લીધા છે, 4 ઠરાવોને સ્વીકાર કર્યો છે, તો એના માટે પણ વોટિંગ થયું હશે, મતદાન થયું હશે. તો એ મતદાનનું પ્રથમ વખત મતદાન એવું થયું છે કે જે વિડીયો કોલિંગથી થયું હોય મિત્રો. પરંતુ સાથે સાથે 2020ના યુએનના જે 75મા વર્ષગાંઠની ઉજવણી પણ એમાં યુએનએસસીએ કરી લીધેલી છે. એની એક થીમ રાખેલી હતી એક્શન ફોર પીસના એક નિર્ણાયક માટે એક આ યુએનએસસીએ બહુ જ મોટો નિર્ણય લીધેલો છે. હવે યુએનએસસીની જો વાત કરવા જઈએ તો યુએનએસસીનો મતલબ થાય છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. અને સ્થાપના 1945માં થયેલી છે. ક્યારે થયેલી છે? 1945માં થયેલી છે. એનું મુખ્ય મથક છે ન્યુયોર્ક, યુએસમાં આવેલું છે. અને સભ્ય સંખ્યા એની 15 છે. પરંતુ યાદ રાખવાની વસ્તુ છે કે યુએનએસસીમાં ભારત સભ્યપદ ધરાવતું નથી. ઓકે મિત્રો ફ્રેન્ડ, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ યુએનએફસીસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, યુએનએફસીસીસીનું મુખ્ય મથક છે બોન, જર્મનીમાં આવેલું છે. અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ મતલબ કોપ 26નું અધિવેશન 2020માં થવાનું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે એને મુલતવી રાખવામાં આવેલું છે. અને એ હવે નેક્સ્ટ 2021માં લઈ જવામાં આવેલું છે કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ. ઓકે, કોરોના કેર ભારતનો એવું, કોરોના કેર આખી વસ્તુ સાથે છે, અલગ નથી. ભારતનો પહેલો હોસ્પિટલાઇઝેશન વીમો છે કે જે ડિજિટલ કંપની દ્વારા બજાજ એલિયન્સ જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી પૂરો પાડવામાં આવેલો છે. તો એ ડિજિટલ જે આપણને ડિજિટલ પેમેન્ટ કંપની જે છે એ કઈ કંપની છે? તો મિત્રો, એ ફોનપે કંપની છે. હવે જે કોરોના કેર જે ઇન્સ્યોરન્સ છે, હોસ્પિટલાઇઝેશન વીમો છે, ઇન્સ્યોરન્સ છે, એ શું છે એ પણ સમજવું જરૂરી છે. એમાં એવું છે મિત્રો કે 156 રૂપિયાનું જો પ્રીમિયમ તમે પે કરો છો અને એના 15 દિવસમાં જો તમને કોરોના પોઝિટિવ આવે છે તો તમને 50,000 સુધીની હોસ્પિટલાઇઝેશનની તમને એક સગવડ પૂરી પાડવામાં આવે છે કે જેમાંથી તમે દવા વગેરે લઈ શકો છો. હવે સાથે સાથે એ પણ જણાવી દઉં છું કે ફોનપે વિશે થોડું જાણી લઈએ અને બજાજ એલિયન્સ વિશે જાણી લઈએ. ફોનપેના સ્થાપક અને સીઈઓનું નામ છે સમીર નિગમ નામ છે એમનું, યાદ રાખજો, સમીર નિગમ નામ છે. એનું મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટકમાં છે. ઓકે, જ્યારે બજાજ એલિયન્સ જે જનરલ ઇન્સ્યોરન્સ છે એના એમડી અને સીઈઓ છે તપન સિંઘલ છે. અને એનું મુખ્ય મથક પુના મહારાષ્ટ્રમાં આવેલું. ઓકે, ભારતના INXના ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ ગ્રીન પ્લેટફોર્મ GSMમાં $100 મિલિયનના ગ્રીન બોન્ડ્સની સૂચિબદ્ધ કરેલી જાહેર ક્ષેત્રની બેંકનું નામ જણાવો. તો એ બેંકનું નામ છે મિત્રો ભારતીય સ્ટેટ બેંક. શું નામ છે? ભારતીય સ્ટેટ બેંક. ઓકે, નેક્સ્ટ, યુએન દેસા યુનાઇટેડ નેશન્સ આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ મુજબ વર્ષ 2020નો આર્થિક વૈશ્વિક વિકાસ દર કેટલો રહેશે? તો મિત્રો, વૈશ્વિક વિકાસ દર જે છે એ 1% રહેશે અને જે 2.5% છે એ જૂનો હતો. આ 2.5 જે છે એ જૂનો હતો. કોરોના આવવાના કારણે આ વિકાસ દર ઓછો થયો છે. નેક્સ્ટ, ફિચ સોલ્યુશન મુજબ ભારતની નાણાકીય ખાદ્ય 2020 માટે તેના GDPના કેટલા ટકા રહેશે? તો મિત્રો, હવે જો અત્યાર સુધીમાં આપણે ઘણી બધી GDPના રેટિંગ જોયા છે કે જે વધારે હતા, ઓછા થયા છે, બધા જ યાદ રાખવાની જરૂર છે. કારણ કે એક તો આવનારી એક્ઝામમાં એક GDPનો રેટ પૂછાવાનો છે, એ ફાઇનલ વસ્તુ છે. અને ફિચ સોલ્યુશનમાં જો અહીં આપણને એક વસ્તુ કહેવામાં આવેલું છે કે ખાદ્ય એટલે કે ખોટ કેટલી ટકા રહેશે એ બાબતની વાત થયેલી છે. તો અત્યારે જો હવે તો શું થવાનું છે કે જે GDP કોરોના આવવાના કારણે
ખોટમાં વધારો થવાનો છે, ઘટાડો થવાનો નથી. તો મિત્રો જે શરૂઆતમાં જે 3.8 હતી તે હવે 6.2 થશે. કેટલી થશે? 6.2 થશે. પ્રવીણ જાધવ નામના એક વ્યક્તિ છે કે જેમણે એમડી અને સીઈઓના પદ પરથી જેમણે રાજીનામું આપ્યું છે. તો એ કઈ કંપનીના સીઈઓ અને એમડી હતા? તો એ પેટીએમ મનીના હતા. પેટીએમના નહીં, યાદ રાખજો. ઓપ્શનમાં ખાલી પેટીએમ પણ આપેલું હશે, ઘણી જગ્યાએ આમાં નથી આપેલું, પણ ઘણી જગ્યાએ ખાલી પેટીએમ પણ આપેલું હશે. જો પેટીએમ ના ક્લિક કરતા પેટીએમ મની જ ક્લિક કરવાનું રહેશે, કારણ કે પેટીએમના પ્રમુખ અને સીઈઓ કોણ છે? તો એના છે વિજય શેખર શર્મા છે, કે જે પેટીએમના સ્થાપક પણ છે. એનું મુખ્ય મથક નોઈડા યુપીમાં આવેલું છે. ઓકે મિત્રો, નાણાકીય વર્ષ 2019-20માં ભારતીય રેલવેના ચિત્તરંજન લોકોમોટિવ કામો દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવા માટે કેટલા એન્જિન બનાવવામાં આવેલા હતા? તો મિત્રો એમણે 431 એન્જિન બનાવેલા છે. જે ચિત્તરંજન લોકોમોટિવ છે એ વેસ્ટ બેંગાલમાં આવેલું છે, કે જેના સીએમ મમતા બેનર્જી, જેને મમતા દીદીના નામથી ઓળખવામાં આવે છે, એ છે. આપણા રેલવે મિનિસ્ટર જે છે એ છે પિયુષ ગોયલ છે. આપણા રેલવે મિનિસ્ટર છે. હવે એક વાત એ સાથે સાથે આપને જણાવી દઉં કે ભારત એવરેજ 200ની આજુબાજુ રેલવે એન્જિન બનાવતું હતું એવરેજ દર વર્ષે. પરંતુ આ વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડમની અંદર નામ નોંધાવવા માટે ભારતે એક જ વર્ષમાં 431 રેલવે એન્જિન બનાવી લીધા છે. ઓકે, ભારતના કોમ્પિટિશન કમિશન CCIએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને સોલાર પાવર ઉત્પાદન માટે ટોટલ એસએ વચ્ચેના સંયુક્ત સાહસોને મંજૂરી આપી છે. વર્તમાન CCIના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો 3 એપ્રિલ 2020 એટલે કે આજના દિવસ સુધીમાં અશોક કુમાર ગુપ્તા છે. હવે નેક્સ્ટમાં કોઈ ચેન્જ થવાની શક્યતાઓ છે, કોણ થાય છે જોઈએ છીએ. નેક્સ્ટ, ICMR એ શોધી કાઢ્યું કે SARS CoV 2 COVID-19ની 3 એટલે કે SARS CoV 2 જે છે કોવિડની 3 અર્ધ પેટા જાતિઓનું મિશ્રણ ભારતમાં ચલણમાં છે. તો ICMRનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો ICMRનું મુખ્ય મથક જે છે એ નવી દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે, કેન્દ્ર સરકારની પ્રથમ વ્યાપક COVID-19 ટ્રેકિંગ એપ્લિકેશનોનું નામ જણાવો. તો COVID-19ની પ્રથમ જે છે એપ્લિકેશનનું નામ છે આરોગ્ય સેતુ. હવે મિત્રો સાથે આપણે એ સમજવાની જરૂર છે, કારણ કે આરોગ્ય નામ આવશે અને કદાચ ઘણી વખત એવો પણ ક્વેશ્ચન, એક ઉલટો ક્વેશ્ચન પૂછી નાખશે કે આરોગ્ય સેતુ ભારતના કયા વિભાગ સાથે સંલગ્ન છે. તો મિત્રો આપણો માઇન્ડમાં તો એ જ વસ્તુ થશે કે આરોગ્ય સેતુ જે છે એ COVID-19નું ટ્રેકિંગ એપ્લિકેશન છે. COVID-19 એક રોગ હતો, રોગ છે મતલબ હેલ્થ વિભાગ આવશે, હેલ્થ એટલે મતલબ આરોગ્ય વિભાગ આવશે. પરંતુ નહીં મિત્રો, આ જે એપ્લિકેશન છે એ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરશે અને એના મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ. ઓકે, ચલો ટેનિસ ટુર્નામેન્ટનું એવું નામ જણાવવું કે જે બીજા વિશ્વયુદ્ધ વખતે એક વખત રદ કરવામાં આવેલી હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર રદ કરાયેલી છે. અને મિત્રો આ 134મી આવૃત્તિ હતી કે જે રદ કરવામાં આવેલી છે. એ કઈ સ્પર્ધા છે? તો એ ટેનિસની વિમ્બલ્ડન સ્પર્ધા છે કે જેને રદ કરવામાં આવેલી છે, જે 29 જૂનથી 13 જુલાઈ સુધી રમાવાની હતી, જે 1877માં શરૂ કરવામાં આવેલી છે. ડીએલએસ પદ્ધતિ કઈ રમતમાં અનુસરવામાં આવે છે? ડીએલએસ મતલબ ડકવર્ડ લ્યુસ સિસ્ટમ જે પદ્ધતિ છે એ ઓલવેઝ એવરી ક્રિકેટ ફેન જાણતા હશે, કે જેને ક્રિકેટમાં જ એને ફોલો કરવામાં આવે છે. હવે જે ડીએલએસ પદ્ધતિ અત્યારે કેમ આપણે ક્વેશ્ચનમાં લેવામાં આવેલી છે, કારણ કે ડીએલએસ પદ્ધતિ જેણે શોધી છે કે જેણે લાવી છે એવા એ સંસ્થાપક પૈકીના એક જે છે એનું નામ છે ટોની લ્યુસ, કે જેણે ડીએલએસ પદ્ધતિનો વિચાર આપેલો છે, જે એપ્રિલ 2020માં અવસાન પામેલા છે. હવે ડીએલએસ પદ્ધતિનું નામ કઈ રીતે પડ્યું છે એ પણ સાથે સમજવું જરૂરી છે, કારણ કે ડીએલએસ મતલબ
ફ્રેન્ક ડેકવાર્ડ, શું નામ હતું? ફ્રેન્ક ડેકવાર્ડ અને ટોની લેવિસ નામના બંને મિત્રો હતા. અને એ બંને મિત્રોએ સાથે મળીને આ ડીએલએસ પદ્ધતિનું એક કેલ્ક્યુલેશન ગણિતની શરૂઆત કરી હતી. અને એ જે ગણિતની શરૂઆત કરી હતી એટલામાં જે ફ્રેન્ક ડેકવાર્ડ છે એમનું પાછળનું ડેકવાર્ડ અને ટોની લેવિસનું જે પાછળનું લ્યુઇસ છે એ ડેકવાર્ડ લ્યુઇસ સિસ્ટમ એ બંનેની સિસ્ટમ હતી કે જેમણે 1997 આ પદ્ધતિની આપી હતી. પરંતુ આઈસીસીએ 1999 વર્લ્ડ કપમાં આનો ઉપયોગ કર્યો હતો. ક્યારે કર્યો હતો? યાદ રાખવાની વસ્તુ છે કે ડકવર્ડ લ્યુઇસ પદ્ધતિનો સૌ પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો? તો મિત્રો 1999. તાજેતરમાં જ એપ્રિલ 2020 એક અવસાન પામેલા છે. એમનું નામ છે ભાઈ નિર્મલસિંહ. આખું નામ છે યાદ રાખજો, ભાઈ નિર્મલસિંહ. એ કોણ હતા? તો મિત્રો એ એક આધ્યાત્મિક સિંગર હતા. કોણ હતું? એક આધ્યાત્મિક સિંગર હતા. 2009 પદ્મશ્રી વિજેતા હતા કલામાં. ઓકે, વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ ખાલી જગ્યાના રોજ ઉજવવામાં આવે છે. તો વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ 2020 માટેની થીમ હતી પુખ્તાવસ્થામાં પરિવર્તન. જો એને ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ટ્રાન્ઝિશન ટુ એડલ્ટહુડ. હવે મિત્રો, જે ઓટિઝમથી પીડાતા જે લોકો હોય છે એમનામાં જાગૃતતા લાવવા માટેને આ એક દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે કે જે 2008 શરૂ થયેલી છે. મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.